જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધાને? મજામાં ને? ગયા વિડીયોમાં શું જોયા હતા? ગયા વિડીયોમાં આપણે 10નું જૂથ બનાવતા શીખ્યા હતા, બરોબર ને? તો આજે આપણે શું શીખવાનું છે? આજે આપણે 10નું જૂથ બનાવી અને એની સંખ્યા લખવાની છે. એકમ છે કે દશક છે, બરોબર, એ આપણે શીખવાનું છે. તો એની અંદર તમે જુઓ કે એની અંદર તમને સરસ મજાનું એક એક્ઝામ્પલ આપ્યું છે. એક્ઝામ્પલ શેનું છે? તો એક્ઝામ્પલ છે સરસ મજાના આઈસ્ક્રીમ કોનનું. કોને ભાવે આઈસ્ક્રીમ કોન? બધાને ભાવે, આઈ નો, બરાબર. તો ચાલો એમાં આપણે સૌથી પહેલાં શું કરવાનું છે? 10નું જૂથ બનાવી અને એની કુલ સંખ્યા આપણે લખવાની છે. તો સૌથી પહેલાં ગણતરી કરીએ બેટા. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 અને 13, બરાબર. તો એમાં આપણે સૌથી પહેલાં શું કરવાનું છે? 13 આઈસ્ક્રીમ કોન આપ્યા છે, એમાં આપણે 10નું જૂથ બનાવવાનું છે, બરાબર. તો જુઓ અહીંયા સરસ મજાનું સર્કલ કરેલું છે. શેનું જૂથ છે? 10નું. ને એના પછી કેટલા આઈસ્ક્રીમ વધ્યા? તો કે 1, 2 ને 3. તો કુલ કેટલા આઈસ્ક્રીમ છે? કુલ 13 આઈસ્ક્રીમ છે. 13માંથી આપણે સરસ મજાનું 10નું જૂથ બનાવી લીધું, બરાબર. હવે દશક અને એકમ, બરાબર, અથવા એકમ અને દશક. તો તમારે શું કરવાનું છે? જે પાછળની જે સંખ્યા છે એને એકમ કહેવાય છે અને આગળની જે સંખ્યા છે એને શું કહેવાય છે? દશક કહેવાય છે. તો તમારે એકમના સ્થાને પાછળની સંખ્યા લખવાની છે અને દશકના સ્થાને આગળની સંખ્યા લખવાની છે, બરાબર. તો ચાલો એવી જ રીતે હવે આપણે નીચે જોઈએ કે આપણને સરસ મજાના ફાનસ આપેલા છે. તો સૌથી પહેલાં આપણે શેની ગણતરી કરશું? તો કે સૌથી પહેલાં આપણે ફાનસની ગણતરી કરશું. તો ચાલો બાળકો ગણતરી કરી લઈએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 અને 15 કેટલા છે? 15. તો આપણે અહીંયા બોક્સમાં શું લખીશું? 15. વેરી ગુડ. ચાલો હવે આપણે પહેલાં 10નું જૂથ બનાવી લેવાનું છે. તો બાળકો 10નું જૂથ બનાવી લેશું. ચલો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. તો તમારે શું કરવાનું છે? આ સરસ મજાનું 10નું જૂથ બનાવવાનું છે. બનાવ્યું 10નું જૂથ? આ બની ગયું 10નું જૂથ. અને આપણી પાસે કેટલા ફાનસ છે? તો કે 15 ફાનસ છે. તો હવે દશમ અને એકમ, બરાબર, એકમ અને દશકના સ્થાને પાછળની સંખ્યા છે ક્યાં ભાગમાં લખવાની? પાછળની સંખ્યાને એકમ કહેવાય છે અને આગળની સંખ્યાને દશક કહેવાય છે. તો અહીંયા લખશું 5 અને અહીંયા લખશું 1, બરાબર. એટલે શું થઈ ગયું? એકમ અને દશક. ચલો હા, તો કેટલું સહેલું છે, આવડે ને બધાને? ચલો એના પછી આપણને સરસ મજાની ડુંગળી આપેલી છે. કેટલી ડુંગળી છે? ચાલો ગણતરી કરીએ બાળકો. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 અને 18. કેટલી ડુંગળી છે? તો કે 18 ડુંગળી છે. 18 ડુંગળીમાંથી શું કરવાનું છે? આપણે પહેલાં 10નું જૂથ બનાવવાનું છે. તો ચાલો 10નું જૂથ બનાવીએ બાળકો. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10, બરાબર. વેરી ગુડ. આ શું કર્યું? તો કે આપણે જૂથ બનાવ્યું, 10નું જૂથ બનાવ્યું. એ હવે કેટલી વધી પાછળ? તો કે 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. કુલ કેટલી ડુંગળી છે આપણી પાસે? 18 ડુંગળી છે, બરાબર. તો પાછળની રકમ છે ને શું કહેવાય? એકમ. ને આગળ દશક. તો એકમના સ્થાને શું લખશું? 8 અને દશકના સ્થાને 1 છે ને? કેટલું સહેલું. ચલો એના પછી સરસ મજાની ટોપી આપેલી છે. શું આપેલું છે આપણને? સરસ મજાની ટોપી આપેલી છે. તો ચાલો ગણતરી કરીએ કે કુલ કેટલી ટોપી છે આપણી પાસે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18 અને 19. કેટલી ટોપી છે આપણી પાસે? તો કે 19 ટોપી છે. કેટલી?
ઓગણીસ ટોપી છે. હવે એમાં આપણે શું કરવાનું છે? તો કે એમાં આપણે દસનું જૂથ બનાવવાનું છે. ચાલો દસનું જૂથ બનાવીએ. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ અને દસ. તો આપણે શું કરશું? સરસ મજાનું દસનું જૂથ બનાવીશું. બની ગયું દસનું જૂથ. ચાલો નવ ક્યાં ભાગે આવશે? નવને શું કહેવાય? તો કે એ એકમ છે. અને દશક? તો કે એક દશક છે. તો કેટલું સહેલું છે, એકમ અને દશક. ચાલો પાછળનું પેજ ફેરવીએ બાળકો. તો કે પાછળના પેજની અંદર પણ આવું જ સરસ મજાનું કરવાનું છે આપણે, બરોબર? જુઓ, હવે આપણને અહીંયા સાપ આપેલા છે. શું આપેલું છે? તો કે સાપ આપેલા છે. હવે આપણે ગણતરી કરવાની છે કે કુલ કેટલા સાપ છે. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ અને અગિયાર. કુલ કેટલા સાપ છે? અગિયાર. તો આપણે અહીંયા બોક્સમાં શું જવાબ લખીશું? અગિયાર. વેરી ગુડ. એના પછી શું કરીશું? તો કે એના પછી તમે, આપણે હવે દસનું જૂથ બનાવવાનું છે. ચાલો દસનું જૂથ બનાવીએ. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ અને દસ, બરાબર? તો આપણે આ દસનું જૂથ બનાવ્યું છે. ચાલો, બની ગયું દસનું જૂથ. સરસ, વેરી ગુડ. હવે એકમ અને દશક. તો એકમના સ્થાને બી એક આવશે અને દશકના સ્થાને પણ એક જ આવશે, બરાબર બાળકો? ચાલો, એના પછી છે સરસ મજાની કાતર આપેલી છે. તો કેટલી કાતર છે? ચાલો આપણે ગણતરી કરી લઈએ. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર, બાર, તેર, ચૌદ, પંદર ને સોળ. કેટલી કાતર છે? તો કે સોળ કાતર છે. હવે એમાં શું કરવાનું છે? દસનું જૂથ બનાવવાનું છે. તો ચાલો બાળકો, આપણે દસનું જૂથ બનાવીએ. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ અને દસ. તો શું કરશું? દસનું જૂથ બની ગયું. બની ગયું ને દસનું જૂથ. ચાલો, હવે એકમના સ્થાને શું આવશે ને દશકના સ્થાને શું આવશે? તો છ છે એ એકમના સ્થાને આવશે ને એક છે એ દશકના સ્થાને આવશે. ગયું, બની ગયું ને એકમ અને દશક. સરસ. ચાલો, એના પછી છે. તો કે એના પછી તમને ચાની કીટલી આપેલી છે, બરાબર? હવે શું કરવાનું છે? ચાલો આપણે ચાની કીટલી ગણશું કે કુલ કેટલી ચાની કીટલી છે. ચાલો, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર, બાર અને તેર. કુલ કેટલી કેટલી છે? તો કે કુલ તેર કેટલી છે. તેર કેટલી છે? હવે એમાં આપણે શું કરવાનું છે? તો કે એમાં આપણે જૂથ બનાવવાનું છે. કેટલાનું જૂથ બનાવવાનું છે? તો કે દસનું જૂથ બનાવવાનું છે. તો ચાલો બાળકો, આપણે દસનું જૂથ બનાવીએ. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ અને દસ. બની ગયું દસનું જૂથ. તો ચાલો આપણે એને જૂથ કરી નાખીએ. બની ગયું દસનું જૂથ. વેરી ગુડ. હવે એકમના સ્થાને શું લખશું? તો કે એકમના સ્થાને ત્રણ અને દશકના સ્થાને શું લખશું? તો કે દશકના સ્થાને એક, બરાબર? બની ગયું એકમ અને દશક. ચલો, એના પછી તમને સરસ મજાનો પાવડો આપેલો છે. શું આપેલું છે? તો કે પાવડો આપેલો છે. એમાં તમારે શું કરવાનું છે? તો સૌથી પહેલાં આપણે એમની ગણતરી કરશું અને જૂથ બનાવીને અલગ પાડીશું. ચલો બાળકો, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર, બાર, તેર અને ચૌદ. કેટલા પાવડા છે? તો કે ચૌદ. હવે એમાંથી આપણે શું કરીશું? દસનું જૂથ બનાવીશું. ચલો બાળકો, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ અને દસ. થઈ ગયું દસનું જૂથ, બની ગયું, બરાબર? હવે એકમના સ્થાને શું લખીશું? તો કે એકમના સ્થાને ચાર લખીશું અને દશકના સ્થાને, તો કે દશકના સ્થાને એક લખીશું. ચાલો, કેટલું સરસ મજાનું સહેલું છે એકમ અને દશક. તો તમને આ બે પેજ આવડી ગયા હશે. તમારે આ બે પેજ તમારે તમારી પાઠ્યપુસ્તકની અંદર લખવાના રહેશે. જય શ્રી કૃષ્ણ.